આદમી પાર્ટી ઇતિહાસ સર્જીને હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના બીજા તબક્કામાં એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ કલે સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાની સાથે જ હવે પાર્ટી અધ્યક્ષ તાલુકા અને જિલ્લા પંચાયત કબજે કરવા માટે આજે સૌરાષ્ટ્રના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે આજ સવારે કોટડા સાંગાણી રોડ શો કર્યા બાદ 3 વાગ્યાની આસપાસ જેતપુર આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે વીર ચાંપારાજવાળાની પ્રતિમાને હાર તોરા કરીને જેતલસર મુકામે સભાને સંબોધી હતી. સભાને સંબોધન કરતી અધ્યક્ષે કહ્યું હતું કે ગુજરાતમાં એવા લોકો સત્તા પર છે કે જે સભા કરી હોય તો સભા માટે કોઈ સ્થળ નથી આપતા, સભામાં આવા વ્યક્તિઓને દબાવે છે. ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ અધ્યક્ષ પર 100 ઉપર ફરિયાદ છે અને જેમને સરખું બોલતા નથી આવડતું અને અમને સીએમ બનાવ્યા છે. વધુમાં ગોપાલ ઇટાલીએ જણાવ્યું કે શહેર હોય કે ગામડું, પણ જનતાએ જ આશાઓ સાથે મત આપ્યા છે તો સાથે જનતાએ બધું મળ્યું છે. સામાન્ય જનતાને પાયાની જરૂરિયાતો હજુ પૂરી મળી નથી, માટે જાણતાએ નક્કી કરી લીધું છે કે આ ચૂંટણીમાં આપણે ભણેલા લોકોની સરકાર બનાવી છે, ઈમાનદાર લોકોની સરકાર બનાવી છે, માટે શહેર અને ગામડાને જાણતા ભલે અલગ હોય પણ સમસ્યા બધાની સરખી જ છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. પાર્ટીએ ખૂબ મોટો સારો દેખાવ કર્યો છે, ત્યારબાદ અત્યારે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ સારી રીતના પ્રચાર કરીએ છીએ, શું કહેશો તમે આ બાબતે? બસ કહેવાનું એ જ છે કે ગુજરાતના લોકોએ નક્કી કરી લીધું છે કે આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટીને, ભણેલા ગણેલા લોકોને, સાચું સ્વરાજ લાવવાવાળા ઈમાનદાર લોકોને મત આપી ઝાડુના નિશાન ઉપર બટન દબાવી સરકાર બનાવી છે. આવું ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોએ નક્કી કરી લીધું છે. સૌ લોકો ખૂબ સારો સહકાર પ્રતિસાદ આપી રહ્યા છે અને વર્ષોથી ભાજપ કોંગ્રેસને મત આપ્યા પછી પબ્લિકના હાથમાં જે નિરાશા, જે હતાશા અને જે વેદના લાગી છે એને લઈને જનતાએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે દિલ્હીની અંદર 5 વર્ષના ટૂંકા ગાળામાં જો શિક્ષણમાં ફિલ્ડમાં, સ્વાસ્થ્યના ફિલ્ડમાં, ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિના ફિલ્ડમાં જો આટલું સારું કામ થાય તો 30 વર્ષથી ગુજરાતમાં કેમ નથી થયું અને હવે કોણ કરશે, એ સવાલ સાથે જનતાએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી કરશે, ઝાડુનું નિશાન કરશે. ગોપાલભાઈ, બીજી વસ્તુ છે કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની જે છે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારને લાગુ પડતું હોય છે, તો અહીંયા ક્યાં ક્યાં મુદ્દાઓ સાથે આપ લોકોની વચ્ચે? મુદ્દા બધી જ જગ્યાએ એક સરખા છે, કેમ કે ભાજપનો ભ્રષ્ટાચાર અને તાનાશાહી, ગામડું હોય, શહેર હોય, સોસાયટી હોય કે ઝુંપડપટ્ટી હોય, બધે એક સરખી તાનાશાહી, એક સરખો ભ્રષ્ટાચાર છે. તો ગામડામાં પણ લોકો ભ્રષ્ટાચારથી થાક્યા છે. કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, પૈસા આપ્યા વગર કામ ન થાય. ગામડાની અંદર પીવાના પાણીની તકલીફો, સિંચાઈના પાણીની પણ તકલીફો, આરોગ્યની વ્યવસ્થાની તકલીફો, શિક્ષણ વ્યવસ્થાની તકલીફો. આજે ગામડું મૂકીને લોકો શહેરો તરફ ભાગવું પડે છે, કેમ કે ગામડામાં રોજગારની કોઈ વ્યવસ્થા નથી, શિક્ષણની વ્યવસ્થા નથી, સ્વાસ્થ્ય સુવિધા નથી. તો ગામડાથી લઈ શહેરો, શહેરોથી ગામડા, બધી એક સરખી સમસ્યા છે અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવી લોકોને દરેક સુવિધાઓ આપી છે જે સુવિધાઓ છેલ્લા 30 વર્ષમાં નથી મળી શકી. ગામડાના લોકો જે ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા હોય છે તો આમના માટે શું? ખેતી સાથે જોડાયેલા લોકો માટે
હું એવું ગર્વ સાથે કહીશ કે ઈમાનદાર આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દેશની એકમાત્ર એવી સરકાર છે જેણે ખેડૂતો માટે બનેલા સ્વામીનાથન આયોગના જે કાંઈ ભલામણો હતી એને પૂરેપૂરી લાગુ કરવાવાળું દેશનું એકમાત્ર રાજ્ય છે. ખેડૂતોનો જે સ્વામીનાથન આયોગથી લઈ ખેડૂતોના જે પ્રશ્નો છે મોટાભાગે વિધાનસભા અને સરકારને લગતા છે, છતાંય અમે ખેડૂતોના તમામ પ્રશ્ને એક વિરોધ પક્ષ તરીકે મજબૂત લડત આપવાની બાંહેધરી આપીએ છીએ. તમામ પ્રશ્નો સરકારને દબાણ લાવી અને સોલ્યુશન કરાવવાની પણ ખાતરી આપીએ છીએ. શું કોર્પોરેશન અને ગામડાનું જે તાલુકો પંચાયત અને જિલ્લા પંચાયત બે એક જ છે એવું માની તમે આપ ચાલો છો? કોર્પોરેશન કે ગામડા પંચાયત કે જિલ્લા પંચાયત આખરે તો નાગરિકોના હક અને અધિકારની વાત છે. બાકી બધી તો વ્યવસ્થાના ભાગરૂપે બનાવેલું છે સરકારે, પણ નાગરિકોને શું પીવાનું પાણી મળ્યું છે, શું સારી સરકારી શાળાઓ મળી છે, શું સારા સરકારી દવાખાનાઓ મળ્યા છે, શું એક ચોમાસું સુધી ટકી રહે એવા સારા મજબૂત રોડ રસ્તાઓ મળ્યા છે, શું સારી ડ્રેનેજ સિસ્ટમ મળી છે, શું સારી